हेलो नमस्कार एंड वेलकम बेटा, तो स्वागत है तुम्हारा बदलू आप सबनु स्वागत तुम्हारी પોતાની ચેનલ માં જેનું નામ છે દેવાંગ સર। ચેનલ ને તમે YouTube ઉપર માત્ર દેવાંગ સર લખીને પણ દેવાંગ સર નામ લખશો અંદર એટલે તમે સર્ચ ઓપ્શન માં મારી ચેનલ ને સર્ચ કરી શકશો અને સૌથી પહેલી જ આવી જશે। ઓકે, વાત કરવાની છે આપણે આજે ધોરણ 11 ની અંદર આપણે છેલ્લે સુકોષ કેન્દ્રી કોષ છે એના પરિચય ની વાત કરી હતી। आज आपणे एनी जुदी जुदी जे कोषना भागो छे अथवा तो अंगिकाओ छे बधाने हवे चर्चा करवानी आपणे शुरू करशुं। एमां सौथी पहेला आपणे जेने आजे वात करवाना छे ए छे कोषरस पटल। आजनी आपणी जे चर्चा छे ए छे कोषरस पटल जेने आपणे सेल मेम्ब्रेन अथवा तो प्लाज्मा मेम्ब्रेन પણ કહીએ છે। બરાબર, સેલ મેમ્બ્રેન અથવા પ્લાઝ્મા મેમ્બ્રેન આ વિભાગની આપણે ચર્ચા કરીશું। ઓકે, હા, આજે આપણે વાત કરવાની છે જે તો ખાસ કરીને આજે આપણે જે કોષરસ પટલ છે સુકોષ કેન્દ્રી કોષનું જે કોષરસ પટલ હોય છે એ કોષરસ પટલની રચના અને બંધારણની આજે આપણે વાત કરીશું। બરાબર, કોષરસ પટલ છે સરસ મજાનો મુદ્દો છે, ખાસ સમજવા જેવો છે કેમ કે અહીંયા તો નહીં પણ હવે જ્યારે જ્યારે તમે ભણશો આગળ બાયોલોજીમાં ઘણી બધી જગ્યાએ તમારે એના ગુણધર્મોને યાદ રાખેલા જરૂરી છે કેમ કે એનો ઉપયોગ આપણે વારંવાર કરવાનો આવશે। તો કોષરસ પટલ છે એક લેક્ચરમાં તો પૂરું થાય એમ છે નહીં એટલે આપણે એના જુદા જુદા લેક્ચર દ્વારા એને પૂરું કરશું। આજના લેક્ચરમાં આપણે કોષરસ પટલનું બંધારણ એટલે એની રચના વિશેની આપણે સામાન્ય માહિતી મેળવીશું અને કાલે નેક્સ્ટ લેક્ચરમાં પાછા આગળ કોષરસ પટલને જ વધારવાના છીએ। સાથે સાથે બીજી વાત કે લેક્ચર ને આના માટે પૂરો જોવો જરૂરી છે। બીજી વસ્તુ, વચ્ચે વચ્ચે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ જે ભણાવતો જાઉં છું આ વિશે જેના જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાના રહેશે। ઓકે, ચલો શરૂ કરીએ હે ને। તો સૌથી પહેલા આપણે વાત કરીએ તો કોષરસ પટલ જે છે સામાન્ય જે તમે જ્ઞાન મેળવીને આવ્યા છો 8માં 9માં ધોરણમાં તમારે કોષ વિશેના કેટલોક અભ્યાસ કરવાનો આવ્યો હતો। 8માં પણ ભણ્યા છો અને 9માં ધોરણમાં પણ ભણ્યા છો, બરાબર, ત્યાં કેટલીક માહિતી મેળવી હતી એવી પૂર્વ જે આપણી આપણી પાસે માહિતી જે છે અગાઉથી ત્યાંથી શરૂઆત કરીએ તો કોષરસ પટલ જે છે સામાન્ય રીતે શું છે તો કોષરસ પટલ એ સામાન્ય રીતે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે। આ શું છે? પસંદગીમાં પ્રવેશશીલ પટલ, કોષરસ પટલ એટલે પસંદગીમાં પ્રવેશશીલ પટલ। શું થાય એનો અર્થ? તો આ કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષની અંદર જવાની અને કેટલાક દ્રવ્યોને કોષની બહાર જવાની પરવાનગી આપે છે, એટલે કે એનેથી કેટલાક દ્રવ્યોનું વહન થઈ શકે છે। જો બધા જ દ્રવ્યોને એ કોષરસ પટલની આરપાર જઈ શકતા નથી, કેટલાક દ્રવ્યો જઈ શકે છે, એટલા માટે એને પસંદગીમાં પ્રવેશશીલ પટલ કહેવામાં આવે છે। વાત કરીએ હવે એના સ્થાનની, તો આજે કોષરસ પટલ જે છે એનું સ્થાન ક્યાં આવેલું હોય છે? બરાબર, ચલો વાત કરીએ એની। તો સ્થાનની જો વાત કરીએ તો સ્થાન વિશે આપણે પહેલા વાત કરશું વનસ્પતિ કોષમાં। તો વનસ્પતિ કોષ જો હોય તો વનસ્પતિ કોષની અંદર આ કોષરસ પટલ કોષ દીવાલ અને કોષરસની વચ્ચે આવેલું હોય છે, કોષરસની વચ્ચે આવેલું હોય છે, રેડી। એવી જ રીતે માની લો આપણે વાત કરીએ પ્રાણી કોષની, તો પ્રાણી કોષ જે છે બેટા એ પ્રાણી કોષની અંદર આ કોષરસ પટલ એ સૌથી બહારનું આવરણ છે। એ શું છે? સૌથી બહારનું આવરણ છે। બહુ સામાન્ય માહિતીઓથી શરૂઆત કરું, જો તમે ઓલરેડી આવું બધું ભણીને આવ્યા છો, બરાબર, કોષરસ પટલ છે ક્યાં? જો વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર કોષરસ પછી કોષરસ પટલ ને પછી કોષ દિવાલ એટલે કોષરસ અને કોષ દિવાલની વચ્ચે આવેલું હોય છે, જ્યારે પ્રાણી કોષની અંદર કોષ દિવાલ હોતી નથી એટલે પ્રાણી કોષ માટે તો એ સૌથી બહારનું આવરણ બનશે। ઓકે, બંધારણની વાત કરીએ, આ શેની બનેલી હોય છે? કોષરસ પટલ જે છે આપણું એ શેનું બનેલું હોય છે? તેનું બંધારણ જે છે એ લિપિડ અને પ્રોટીન, બરાબર, કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય છે। ઓકે, આગળ એની ચર્ચા આપણે કરીએ જ છીએ, આપણે કયા બંધારણમાં કયા પ્રકારે શું ગોઠવેલું, પ્રોટીન ક્યાં ગોઠવાયેલા છે, લિપિડ કઈ રીતે ગોઠવાયેલું છે એની ચર્ચા આપણે કરશું। તો આ જે કોષરસ પટલ છે એનો અભ્યાસ ઘણા સમયથી થતો આવ્યો છે, જુદા જુદા ઘણા બધા મોડેલ્સ છે
એ કોષરસ પટલના રજૂ કરવામાં આવે છે જુદા જુદા વૈજ્ઞાનિકો દ્વારા. ટેક્સ્ટબુકની જો વાત કરીએ તો ટેક્સ્ટબુકની અંદર ફ્લુઇડ મોઝેક મોડેલ એક આપેલું છે. ફ્લુઇડ મોઝેક મોડેલ જે 1972 માં આપવામાં આવેલું, 1972 માં બરાબર. પરંતુ એની સિવાય પણ કેટલાક આવા મોડેલ્સ છે, કોષરસ પટેલના અગાઉ જે સંશોધનો થયેલા એમના કેટલાક મોડેલ્સ છે એ પણ રજૂ થયેલા. ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ આપણે એની વાત કરશું એટલા માટે કે આપણને ખબર હોવી જોઈએ, કેમ કે જે આજુબાજુના કન્સેપ્ટ છે એની પણ આપણને માહિતી હોવી જરૂરી છે. બરાબર, તો એટલા માટે કેમ કે કદાચ એની અંદર કોઈ નીટના લેવલે એવા કોઈ પ્રશ્નો આવી જાય તો આપણને એટલીસ્ટ એટલી ખબર હોવી જરૂરી છે. ચલો, તો એના છે જુદા જુદા મોડેલ્સ છે. શેના મોડેલની વાત કરીએ છીએ આપણે? કોષરસ પટેલના જુદા જુદા મોડેલ જે રજૂ થયા એની વાત કરીએ છીએ આપણે. તો અહીંયા લખીએ આપણે કે એના જુદા જુદા મોડેલ, જુદા જુદા વૈજ્ઞાનિકો આપેલા જુદા જુદા મોડેલ કોષરસ પટેલના કયા કયા હતા. એમાં સૌથી પહેલા જે છે, પહેલું એ સેન્ડવિચ મોડેલ છે. એ સેન્ડવિચ મોડેલ, સેન્ડવિચ મોડેલની આપણે વાત કરશું. આમ તો સામાન્ય રીતે બધા એવું છે કે કોષરસ પટેલનો જે અભ્યાસ છે 1950 જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ એ પછી તેનો, એ પહેલા વૈજ્ઞાનિકોએ ઘણા બધા એના માટે પ્રયત્નો કરેલા છે. આ જે સેન્ડવિચ મોડેલ છે એ બે વૈજ્ઞાનિકો, એમના નામ પણ યાદ રાખવાના, બે વૈજ્ઞાનિકો, નામ છે ડેનિયલી અને ડેવિડસન. ડેનિયલી અને ડેવિડસન નામના વૈજ્ઞાનિકો આપેલું છે. નામ શું છે એમનું? ડેનિયલી અને ડેવિડસન. ડેનિયલી અને ડેવિડસન નામના વૈજ્ઞાનિકોએ આ મોડેલને રજૂ કરેલું છે. ક્યારે રજૂ કર્યું હતું? 1935 માં. યાદ રાખજો, 1935 માં આ મોડેલ રજૂ કરવામાં આવેલું. અને આ મોડેલની અંદર ડેનિયલી અને ડેવિડસને શું વાત કરી? જો સેન્ડવિચ એટલે નામ જ એવું છે, સેન્ડવિચ જેવું રચના છે એને સેન્ડવિચ મોડેલ કહ્યું. એની અંદર શું અમને કહ્યું હતું કે પ્રોટીનના બે સ્તરની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. એમણે જે વાત કરી એમણે શું કહ્યું હતું કે પ્રોટીનના બે સ્તરની વચ્ચે, બે સ્તરની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે, પ્રોટીનના બે સ્તરની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. શું દર્શાવે છે આ મોડેલ એને સમજે? એમણે શું કહ્યું હતું કે પ્રોટીનના બે સ્તર હોય છે અને એની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. કેવી રીતે એમણે રજૂઆત કરી તેની વાત કરીએ તો દાખલા તરીકે માની લો કે આ પ્રોટીન છે, આવી રીતે પ્રોટીન ગોઠવાયેલું છે. બરાબર, આ રીતે પ્રોટીન ગોઠવાયેલું છે. અહીંયા આગળ બી પ્રોટીન, પ્રોટીનનું એક સ્તર અને આ પ્રોટીનનું બીજું સ્તર, આ બે સ્તર કોના છે? પ્રોટીનના. એમની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા છે, એટલે કે કંઈક આવી રીતે, જો આવી રીતે લિપિડના અણુઓ હશે. આવી રીતે લિપિડના અણુઓની વચ્ચે ગોઠવાયેલા છે. આની અંદર કઈ જગ્યાએ જો નામ નિર્દેશન કરીએ તો અહીંયા એમ કહી શકાય કે આ બંને સ્તર, જો પહેલું સ્તર આ અને બીજું સ્તર આ, આ બંને પ્રોટીનના સ્તર છે. આ બંને શું છે? પ્રોટીનના સ્તર. જ્યારે આ બંને જે દેખાય છે આપણને, આ બંને એ લિપિડ છે. બરાબર, એ લિપિડના અણુઓ છે. ઓકે, તો ટૂંકમાં તમે જુઓ તો જેમ સેન્ડવિચની અંદર બ્રેડ હોય ને બેટા, સેન્ડવિચમાં બ્રેડ હોય તો બ્રેડની વચ્ચે પેલો મસાલો ભરેલો હોય, હે ને? તો એમ અહીંયા પ્રોટીન જે છે એ જો સેન્ડવિચ બ્રેડ જેવું કામ કરે છે, બંને બાજુ એક સ્તર અને વચ્ચે મસાલાની જગ્યાએ લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. બરાબર, અહીંયા આગળ તમે જોશો તેની ગોઠવણી કેવી છે. તો અહીંયાની ગોઠવણી તમે જુઓ કે પેલું કોણ છે? તો કે પ્રોટીન, પછી કોણ છે? લિપિડ, પછી કોણ છે? લિપિડ, પછી કોણ છે? પ્રોટીન. એટલે આ જે ગોઠવણી છે આપણું જે સેન્ડવિચ મોડેલ, એની અંદર અણુઓની ગોઠવણી કેવી રીતે છે? તો કે PLLP ગોઠવણી એની અંદર જોવા મળે છે. કેવી? PLLP, પ્રોટીન લિપિડ લિપિડ પ્રોટીન.
બરાબર આ કદાચ એમસીક્યુ માં એકાદ વખત પૂછાયેલો પ્રશ્ન છે એટલે જરા જોઈ લેજો ઓકે ચલો બીજી વાત કરીએ બીજો જે મોડેલ છે એ હતું એકમ પટલ સંકલ્પના હવેનું જે મોડેલ છે કેવું છે એકમ પટલ સંકલ્પના છે એકમ પટલ સંકલ્પના આ જે મોડેલ છે એનું નામ છે એકમ પટલ સંકલ્પના ચલો વાત કરીએ એકમ પટલ સંકલ્પનાની તો સૌથી પહેલા આપણે જોશું કે આ મોડેલ છે એ કોણે રજૂ કર્યું હતું બરાબર તો આ મોડેલ છે એની અંદર શું વાત હતી તો પ્રોટીન જે છે પ્રોટીન એની ચોક્કસ જાડાઈ ધરાવતા બે સ્તરની વચ્ચે પ્રોટીનની ચોક્કસ જાડાઈ ધરાવતા બે સ્તરની વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે એવી અહીંયા આગળ વાત કરી હતી એમણે શું કહ્યું છે કે પ્રોટીનના ચોક્કસ જાડાઈ ધરાવતા ચોક્કસ જાડાઈ એ જાડાઈ પણ એમણે કહી છે કેટલી હતી તો એ જાડાઈ વિશે એને કીધું તો કે લગભગ 75 એંગસ્ટ્રોમ જેટલી હોય છે બરાબર ચોક્કસ જાડાઈ ધરાવતા બે સ્તર વચ્ચે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે આ એક બીજી સંકલ્પના ટૂંકમાં વાત કરીએ છીએ એટલે આપણે ટોટલ એક્ઝેક્ટ મોડેલનું નામ તમારે યાદ રાખવાનું છે કયા મોડેલમાં શું વાત હતી એ એટલે કદાચ જો આગળ કદાચ મેં તમને કીધું કે અન્ય કોઈ જગ્યાએ કે નીટના લેવલે આવા કોઈ પ્રશ્નો આવે તો આપણે એક્ઝેક્ટ આઈડિયા હોવો જરૂરી છે તો મેં શું કીધું છે કે પ્રોટીનના ચોક્કસ ધરાવતા સ્તરની વચ્ચે શું ગોઠવાયેલું હોય છે લિપિડના અણુઓ એટલે જો એનું મોડેલ બનાવીએ તો એ મોડેલ કંઈક આવું તૈયાર થાય બેટા જુઓ આવું મારે જોવું પડશે આ નીચેની લાઈન આવે છે કે કેમ મને એક્ઝેક્ટ આઈડિયા નથી એક જ મિનિટ બેટા હું જોઈ લઉં કેમેરામાં આવે તો છે ને નીચેની લાઈન ના નીચેની લાઈન નથી આવતી થોડું એને ઉપર લઈ લઈએ કદાચ હવે આને જોવું પડશે પાકું જ કરવા માટે આવતું હોય તો સારું ઓકે સરસ ચલો આવી ગયું તો હવે આ બે પ્રોટીનના સ્તર છે એની વચ્ચે શું હોય છે બેટા કે લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે અહીંયા આગળ લિપિડના અણુઓ આવી દીધા છે બરાબર આ લિપિડના અણુઓ છે લિપિડના અણુ બરાબર લિપિડના અણુઓ આવી દીધા ગોઠવાયેલા હશે એની વચ્ચે ઓકે તો આ વાત થઈ છે એકમ પટલ સંકલ્પના હવે જે છે આપણે જેની વાત કરવાની છે એ મોડેલ ઉપર આપણે ધીમે ધીમે આવીએ તો એ મોડેલ છે ફ્લુઇડ મોઝેક મોડેલ બરાબર પરંતુ શરૂ કરીએ એ પહેલા આપણે એક કામ કરીએ છે ફ્લુઇડ મોઝેક મોડેલ છે એની એક સરસ આકૃતિ બનાવી લઈએ ફરી પાછી સૂચના તમને સાથે કહી દઉં બેટા કે બાયોલોજીની અંદર તમે જ્યારે આકૃતિઓ બનાવો છો તો અલગ અલગ પ્રકારની પેન વાપરજો જેના કારણે તમે સરસ આકૃતિઓ બનાવી શકો અને જે ખાસ કરીને વાત કરીએ તો આપણે જે આકૃતિ બનાવીએ છીએ એ યોગ્ય અને સરસ દેખાય એવો આપણે પ્રયત્ન કરશું બરાબર ચલો જોઈએ તો સમજાવી દઉં પહેલા આકૃતિ જોઈ લઈએ અને પછી આપણે આગળ ધીમે ધીમે વધશું ચલો તો સૌથી પહેલા ફ્લુઇડ મોઝેક મોડેલ જે છે એની આકૃતિ જ પહેલા બનાવી લઈએ અને પછી આગળ વધશું ચલો અહીં આગળ જો આ જે હું આકૃતિ બને બનાવું છું એ 3D થોડી આપણે 3D દેખાય એવી આકૃતિ આપણે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ ચલો તો અહીંયા આગળ જોઈ લેજો તમે આકૃતિ બરાબર પહેલા અને પછીથી તમે આકૃતિ બનાવજો શાંતિથી આ જે ભાગ હું દોરું છું એ પ્રોટીન છે આવા પ્રોટીન્સ આવેલા હોય છે ઓકે ચલો હવે આની અંદર શું ગોઠવણી હોય છે તો આની અંદર ગોઠવણીની અંદર
બંને બાજુ આપણા લિપિડના અણુઓ ગોઠવાયેલા હોય છે. કેવી રીતે? તો આ લિપિડના અણુઓ છે. આ લિપિડના અણુઓ અહીંયા બી હશે આવી રીતે. સોરી બેટા, આ જરા યોગ્ય નથી થઈ. આકૃતિ બરાબર બનાવીએ, કેમ કે થ્રી ડી છે તો થ્રી ડી દેખાય એવો પ્રયત્ન કરીએ આપણે. ઓકે, ચલો અભ્યાસ પણ કરવાનો આવશે. અત્યારે માત્ર આકૃતિ જોઈ લઈએ બેટા. આવી કઈક રચના હોય છે. ઓકે ચલો, હવે થ્રી ડી બનાવે છે તો થ્રી ડાયમેન્શનમાં જ આખી આકૃતિ બનાવવા પ્રયત્ન કરીએ આપણે. તો સૌથી પહેલા કેટલાક પ્રોટીન્સ અહીંયા વચ્ચે દેખાડી દઈએ આપણે. ચલો પહેલા એની બોર્ડર બનાવી નાખું એટલે વધારે સરસ આકૃતિ બનશે. ઓકે, આમાં વચ્ચે વચ્ચે આવા પ્રોટીન્સ ખૂપેલા હશે ક્યાંક ક્યાંક વચ્ચે વચ્ચે. આની સિવાય અન્ય પ્રોટીન પણ એની અંદર હોય છે. એ પ્રોટીનની સાથે પાછી શર્કરા બી સંકળાયેલી હોય છે. ચલો એને પણ દર્શાવીએ. તો એ પ્રોટીન કંઈક આવા પ્રકારના હશે. આવા પ્રકારના પ્રોટીન પણ એની અંદર જોવા મળશે. બરાબર, એની જોડે શર્કરા હશે પછી દર્શાવીએ. ચલો હવે આપણે પેલા અહીંયા આગળ આ લિપિડના અણુઓ ઉપરનો ભાગ છે એટલે ઉપરથી માત્ર અણુઓ જ દેખાતા હશે. પ્રોટીન એ બરાબર દર્શાવી દઈએ. તો આ પ્રોટીન અને આ જે પ્રોટીન છે એની સાથે ઘણી વખત આવી રીતે શર્કરાના અણુઓ પણ જોડાયેલા હશે. રેડી, ચલો. આની સિવાય બીજું એક પ્રોટીન આની અંદર હોય છે જે અહીંયા બહાર આવી રીતે આવેલું હોય છે. અહીંયા જે આવેલું છે આ પ્રોટીન એને આપણે બહિર્ગત અથવા તો સપાટીય પ્રોટીન તરીકે આપણે ઓળખતા હોઈએ છીએ. અને બહિર્ગત અથવા સપાટીય પ્રોટીન, બરાબર. ચલો આ વાત થઈ. હવે આપણને એમ થાય કે ખરેખર આ આકૃતિ તમે બનાવી નાખી પણ છે કેવી, તો અહીંયા સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ, મારો બેટા એક કોષ છે,
એનું કોષરસ પટલ છે બરાબર તો આ જે કોષરસ પટલ છે એનો આટલો ભાગ આ જે ભાગ છે એને મે આગળ એનલાર્જ કરેલો છે એવું સમજે ઓકે ચલો પહેલા એના પછી એનલાર્જ ક્યાંથી થયો છે પછી તમે દેખાડી દીશો એક કામ કરીએ પહેલા એક સરસ કામ કરીએ કે આના નામ નિર્દેશ કરી નાખીએ બરાબર તો સૌથી પહેલા આ શું છે તો આપણે એક એક નામ નિર્દેશ કરતા જઈએ આ જે છે એ લિપિડના અણુઓ છે લિપિડના અણુઓ બરાબર લિપિડના અણુઓ છે આ જે છે આપણું અંતર્ગત પ્રોટીન અંતર્ગત પ્રોટીન છે ઓકે આ જે છે આપણું બહિર્ગત પ્રોટીન છે એટલે બહિર્ગત અથવા તો સપાટીય પ્રોટીન પણ કહેવાય બહિર બહાર આવેલું છે એટલે બહિર્ગત આ અંદર ખૂપેલું છે એટલા માટે એને અંતર્ગત પ્રોટીન કહીએ આ પણ પ્રોટીન છે જો આ જે રચના છે એ પણ પ્રોટીનની છે અને આ જે છે એ ગ્લુકોઝ છે બરાબર ને આ જો ગ્લુકોઝ અને પ્રોટીન ભેગા થાય એટલે ગ્લાયકો પ્રોટીન પણ કહેવાય બરાબર અને આ ગ્લાયકો પ્રોટીન છે એના આધારે તમને જો યાદ હોય તો જે બ્લડ ગ્રુપ્સ હોય છે આપણા બરાબર ને બ્લડ ગ્રુપ્સ એ ગ્લાયકો પ્રોટીન ને કારણે એના ચોક્કસ નામ છે બરાબર એટલે ટૂંકમાં આપણે નામ નિર્દેશ ઉપર જઈએ હવે અહીંયા આગળ આપણે એક કામ કરીએ સરસ મજાનું પહેલા એક લાઈન દોરી નાખું એટલે તમને આઈડિયા આવે કે આપણે શું દોર્યું છે તો ફોર એક્ઝામ્પલ માની લો કે આપણું કોષરસ પટલ છે આ જે કોષરસ પટલ છે એ કોષરસ પટલમાંથી આપણે આટલો ભાગ છે એને અહીં આગળ એનલાર્જ કરેલો છે બરાબર આ જે ભાગ છે શું છે એ નાનકડો એવો ભાગ છે ને એનલાર્જ કરીને દર્શાવેલો છે એટલે તમને આઈડિયા આવે કે આ ખરેખર શું આકૃતિ છે ઓકે ચલો વાત કરીએ હવે તો આ જે મોડેલ જે છે એનું નામ છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ આ જે નામ મોડેલ છે એ શું છે ફ્લુઇડ મોઝેઇક મોડેલ ફ્લુઇડ મોઝેઇક મોડેલ હવે આનું નામ ફ્લુઇડ મોઝેઇક મોડેલ શા માટે તો અહીંયા આપણે એમ કહીશું સૌથી પહેલા તો કે ભાઈ ફ્લુઇડ ફ્લુઇડ એનો અર્થ થાય પ્રવાહી બરાબર ફ્લુઇડ નો અર્થ પ્રવાહી અને મોઝેઇક મોઝેઇક શબ્દ છે એનો અર્થ થાય છે ખૂપેલું બરાબર એટલે પ્રવાહીની અંદર કંઈક ખૂપેલું હોય એમ બરાબર તો અહીંયા તમે જોશો તો આપણી રચનામાં જોઈ શકાય છે કે આપણી જે આખી ફ્લુઇડ મોઝેઇક રચના છે એની અંદર કે આ લિપિડના બધા જે અણુઓ છે બધું વચ્ચે વચ્ચે આમ પ્રોટીન ખૂપેલા છે બરાબર એટલા માટે એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ અહીંયા શું છે ખરેખર લિપિડમાં લિપિડના અણુઓમાં અણુઓમાં પ્રોટીન ખૂપેલા છે એટલા માટે એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે ચલો વાત કરીએ આપણે આ મોડેલ વિશેની સરસ મજાની તો સામાન્ય રીતે આપણે એમ કહીશું શું ટેક્સ્ટ બુકમાં બી વાત છે કેમ કે આપણે ટેક્સ્ટ બુકને થોડીક વાર આમ સાઈડમાં મૂકીને વાત કરતા હતા બધું તમે છેલ્લે જોશો એટલે વેવું થઈ જશે આખી પછી હું જેટલું ભણાવું છું એટલું વાંચતો કેમ કે મારી થોડી ભણાવવાની સ્ટાઈલમાં હું શું કરું છું બેટા થોડું બધું મુદ્દાઓ છે એને આડાવાળા કરી નાખું છું કે જે યોગ્ય મને લાગે છે કે ભાઈ આ ક્રમમાં બાળકોને ભણાવશું તેને વધુ મજા આવશે એટલા માટે તમને અનુકૂળતા રહે એટલા માટે થોડું આડાવડું મેં કરેલું હોય છે પણ તમે વાંચશો એટલે તમને આઈડિયા આવી જશે હવે વાત કરીએ તો ફ્લુઇડ મોઝેઇક મોડેલ વિશે વાત કરીએ તો આ જે કોષરસ પટલના બંધારણની જે બેટા વાત છે એ સૌથી પહેલા તો વાત કરીએ તો 1950 ની અંદર ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપનો શોધ થઈ ત્યારે 1950 માં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી આ બધા અભ્યાસો આગળ વધ્યા બરાબર અહીંયા આગળ આપણે જે મોડેલ બધા જોઈએ છે એમાં અભ્યાસ કોનો કરવામાં આવ્યો હતો તો કે માનવના રક્તકણોનો અભ્યાસ કરવામાં આવેલો છે નો માનવના રક્તકણો જેને આપણે આરબીસી રેડ બ્લડ સેલ કહીએ છે એનો અભ્યાસ કરવામાં આવેલો વાત કરીએ તો આપણે અગાઉ વાત જ કરી છે કે આની બંધારણ છે એ શેનું બનેલું હોય છે તો ફરી પાછી વાત કરીએ તો બંધારણમાં એટલે કે આપણું જે કોષરસ પટલ છે એના બંધારણમાં કોણ હોય છે તો કે લિપિડ અને પ્રોટીન આવેલા હોય છે ઓકે ચલો હવે આપણે વાત કરી છે લિપિડની અને પ્રોટીનની બંનેને અલગ અલગ સમજી લઈએ તો સૌથી પહેલા વાત કરીએ છીએ આપણે લિપિડ કે આની અંદર આ જે લિપિડ છે એ કઈ રીતે હોય છે શું છે એની રચના કેવી છે એની વાત કરીએ
तो लिपिड जे छे एनी द्विस्तरीय गोठवणी આવેલી હોય બરાબર ને તો આની અંદર આપણે એમ કહેશું કે કોષરસ પટલમાં લિપિડની દ્વિસ્તરીય ગોઠવણી હોય છે કેવી છે બેટા દ્વિસ્તરીય ગોઠવણી ઓલરેડી આપણે ઉપર આકૃતિમાં જોઈ શકીએ છીએ તો જો અહીંયા વાત કરીએ આપણે તો આ એક લિપિડનું અણુ છે આ બીજો લિપિડનું અણુ છે એટલે એના ટોટલ આમ બે સ્તર બનેલા છે અહીંયાથી તમે જોઈ શકો છો આ બે સ્તર લિપિડના બનેલા આપણને જોવા મળે છે એટલે એની દ્વિસ્તરીય ગોઠવણી હોય છે હવે જો લિપિડના અણુની વાત કરીએ આપણે તો આ જે લિપિડનો અણુ છે અહીંયા આગળ આ અણુને આપણે અહીંયા નીચે લઈ લઈએ તો એ અણુ કઈક આપણને આવો જોવા મળે છે જો આવો કઈક આપણે આકૃતિ લિપિડના અણુની બનાવેલી છે બરાબર આવી આકૃતિ છે તો આની અંદર આપણે સ્પષ્ટ બે ભાગ જોવા મળે છે પહેલો જે ભાગ છે એને ધ્રુવીય શીર્ષ કહીએ આ જે ભાગ છે એ બેટા ધ્રુવીય શીર્ષ છે આ શું છે ધ્રુવીય શીર્ષ છે ધ્રુવીય શીર્ષ જે છે એ જલ અનુરાગી હોય છે કેવો હોય છે જલ અનુરાગી જલ અનુરાગી જલ અનુરાગી એટલે શું તો જલ અનુરાગી એટલે કે જેને પાણી પ્રત્યે આકર્ષણ હોય એને જલ અનુરાગી કહેવાય હાઇડ્રોફિલિક ઇંગ્લિશ માં શું કહે બેટા આપણે હાઇડ્રોફિલિક ઓકે આ શબ્દો થોડા યાદ રાખતા જજો જે હું બોલું છું બરાબર તો જલ અનુરાગી એટલે હાઇડ્રોફિલિક છે એટલે પાણી પ્રત્યે આકર્ષણ હોય છે અને જે શીર્ષનો ભાગ છે એ મોટા ભાગે આલ્કોહોલનો બનેલો હોય છે આગળ ચર્ચા આવશે આપણે વધારે એની વિગતે ચર્ચા કરવાના છે આ તો ખાલી જસ્ટ આપણે આઈડિયા આવતો જાય એટલા માટે વાત કરીએ છીએ ઓકે બરાબર અને એ જે લિપિડ જે છે દ્વિસ્તરીય ગોઠવણી એ કયું હોય છે ફોસ્ફોલિપિડ હોય છે વાત કરીએ અહીં આગળ શરૂ બનેલું છે ફોસ્ફોલિપિડ જેની આપણે આગળ હજી ચર્ચા કરીશું ફોસ્ફોલિપિડ છે ઓકે બીજી વાત કરીએ બીજો જે ભાગ છે એક્ઝેક્ટ નીચે અહીંયા જે દેખાય છે એ અધ્રુવીય પૂંછડી છે આ ધ્રુવીય શીર્ષ છે અને આ છે શું છે અધ્રુવીય પૂંછડી આ ભાગ છે અધ્રુવીય પૂંછડી અધ્રુવીય પૂંછડી છે એ જલ વિતરાગી હોય છે કેવી છે જલ વિતરાગી જલ વિતરાગી એટલે જેને પાણી પ્રત્યે આકર્ષણ નથી એને કહીએ આપણે હાઇડ્રોફોબિક હાઇડ્રોફોબિક છે એ પાણીથી દૂર તરફ ગોઠવાશે જ્યારે હાઇડ્રોફિલિક છે એ જલ અનુરાગી એટલે પાણી તરફ ગોઠવાય સમજીએ તો આ કોષોની રચના કેવી હોય સામાન્ય રીતે આપણે વાત કરીએ બેટા તો આપણા કોષો કઈક આવી રીતે ગોઠવાયેલા છે આ એક કોષ છે સમજો આ બીજો કોષ છે આમ સમજીએ આ ત્રીજો કોષ છે આ વચ્ચે જે છે એ આંતરકોષીય અવકાશ છે તો આંતરકોષીય અવકાશો જે હશે એમાંથી આવી નાની નાની રુધિર કેશિકાઓ પસાર થતી હોય ના થતી હોય આવી રીતે રુધિર કેશિકાઓ જેના થ્રુ આ કોષો છે દ્રવ્યોની આપ લે કરશે ઓકે તો અહીંયા આગળનો અર્થ એમ થાય કે આ કોષની આ બાજુ બહારની બાજુ જુઓ તો અહીંયા આગળ રુધિર એટલે રુધિરમાં રુધિર રસ રહેલો છે કોષની અંદર કોષ રસ રહેલો છે ક્લિયર થાય છે ઓકે કોષની અંદર કોષ રસ રહેલો છે બહાર રુધિરમાં રુધિર રસ રહેલો છે જેના બંધારણમાં મોટા ભાગે પાણી હોય છે એનો અર્થ એવો થાય કે અંદર ભી H2O પાણી છે બહાર ભી H2O પાણી છે છે યસ ઓર નો હા તો હવે શું થશે કે જુઓ ધ્રુવીય શીર્ષ જે છે ધ્રુવીય શીર્ષ એ ક્યાં ગોઠવાયેલું છે આ બાજુ બરાબર ને અહીંયા આગળ તમે જો આની રચના આપણે શીખીએ છે તો આ જે રચના છે એમાં નીચેની બાજુએ અને ઉપરની બાજુએ ધ્રુવીય શીર્ષ ગોઠવાયેલા છે બરાબર એટલે એ પાછા કેવા છે ધ્રુવીય શીર્ષ જળ અનુરાગી પાણીના પાણી તરફ એને આકર્ષણ છે એટલે શીર્ષ કઈ બાજુ ગોઠવાય પાણી જે છે એ બાજુ બરાબર તો ઓટોમેટિક પૂંછડી ક્યાં આવી અહીંયા વચ્ચે બરાબર એટલે અહીંયા બી પાણી છે અહીંયા બી પાણી છે અને અહીંયા આગળ વચ્ચે પૂંછડી ગોઠવાયેલી છે વચ્ચે પૂંછડી ગોઠવાયેલી છે એટલે શું થશે એનો અર્થ શું થાય કે પાણીના એ સંપર્કમાં આવતી નથી સમજાય છે કે પાણીના સંપર્કમાં નહીં આવે જો આપણે આની વાત છે તો એનો અર્થ એવો થાય કે અહીંયાથી જો સમજીએ તો આ બહારનો ભાગ છે અહીંયા પણ પાણીનું પ્રમાણ છે આ બાજુ પણ પાણીનું પ્રમાણ છે તો વચ્ચે આ જો શીર્ષ છે એ હંમેશા પાણીના સંપર્કમાં આવશે જ્યારે અધ્રુવીય પૂંછડી છે પાણીના સંપર્કમાં આવતી નથી ઓકે ચલો વાત કરીએ આ વાત છે ની થઈ આપણી લિપિડની હવે જે મારે વાત કરવી છે એ છે પ્રોટીનની ચલો વાત કરીએ બાજુમાં લઈ લઈએ ને પ્રોટીન ચલો થોડી જગ્યાની બચત કરવી પડશે કેમ કે ઘણું બધું ભણવાનું છે આપણે તો હવે વાત આવે છે એ પ્રોટીનની આપણે વાત કરીએ છીએ તો આની અંદર આવેલું પ્રોટીન કેવા પ્રકારનું છે
ग्रीन कलर थी बहिर्गत प्रोटीन तो सौ लख प्रोटीन प्रकार प्रोटीन के प्रकार प्रकार प्रोटीन क्या क्या तो एक प्रोटीन अंतर्गत प्रोटीन क्यों प्रोटीन अंतर्गत प्रोटीन आज अंतर्गत प्रोटीन अंगभूत अंतर्गत अथवा तो अंगभूत प्रोटीन कहवा अंतर्गत अथवा तो अंगभूत इंग्लिश में तो बात करते हैं इंटीग्रल प्रोटीन कही अपने इंटीग्रल ओके इंटीग्रल प्रोटीन अंतर्गत प्रोटीन अथवा तो अंगभूत प्रोटीन अंगभूत प्रोटीन अंदर सुधी खूपेला अंदर सुधी खूपेला बीजो प्रोटीन नो प्रकार बहिर्गत प्रोटीन आ बहिर्गत प्रोटीन एने बहिर्गत अथवा तो सपाटीय अथवा तो परिघीय प्रोटीन बीजू नाम शू कही अपने सपाटीय प्रोटीन के सपाटी पर आवेला छे अथवा तो परिघीय अपनी कोशरस पटल आपणुं जे छे ए कोशरस पटलना परिघना विस्तार में आवेला छे परिघीय प्रोटीन पण कहेवाय छे आ प्रोटीन छे ए कोशरस पटलनी सपाटी पर आवेला होय छे क्यां आगळ आवेला होय छे कोशरस पटलनी सपाटी पर आवेला होय छे ओके तो आ बात थी सैनिक तो अपने शू अत्यार सुधी शू जोयुं पहेलानी वात करीए पछी आगळ जईए आपणे एम वात करी के ऑलरेडी एनो थोड़ो इतिहास के आ जे कोशरस पटल छे एना संशोधनो केवी रीते थया एनो नानकडो इतिहास जोयो साथे साथे जे आ अगाउना जे मॉडल्स हता जे सेन्डविच मॉडल छे अथवा तो आपणुं एकम पटल संकल्पना छे ए निष्फळ निवडेला अथवा तो ए अस्वीकृत मॉडल हता एना पछी आपणे जे लेटेस्ट मॉडल जे छे फ्लूइड मोज़ेक मॉडल बराबर त्यां आगळ बेटा હું એક લખતા ભૂલી ગયો છું મને યાદ આવ્યું આ મોડેલ છે એ 1972 માં આપેલું છે યાદ રાખજો ક્યારે છે 1972 અને એ મોડેલ ની ચર્ચા કરી એમાં આપણે વાત કરી કે એની અંદર જુદા જુદા પ્રકારની ગોઠવણી છે કોની કોની છે તો કે લિપિડ અને પ્રોટીન ની ગોઠવણી છે આ લિપિડ અને પ્રોટીન ની જે ગોઠવણી છે એમાં લિપિડ કોની વિશે વાત કરી પ્રોટીન વિશે વાત કરી આની સિવાય જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે વાત કરી હતી કે આ જે કેટલાક પ્રોટીનો છે એની સાથે શર્કરા એટલે કે ગ્લુકોઝ પણ સંકળાયેલો હોય છે એટલા માટે એને ગ્લાયકોપ્રોટીન કહેવામાં આવે છે ઓકે હવે જે આપણે અત્યારે વાત કરીએ છીએ આ કોશરસ પટલ એની કેટલીક સામાન્ય લાક્ષણિકતાઓની આપણે વાત કરીએ સામાન્ય લાક્ષણિકતાઓ એના વિશે આપણે વિગતવાર જે ભણવાનું બાકી છે બરાબર સામાન્ય લાક્ષણિકતાઓ પહેલા આપણે સમજીએ તો અહીંયા આપણે લઈ લઈએ એની સામાન્ય લાક્ષણિકતાઓ બરાબર આટલો વિભાગ જ લઈ લઉં છું ઓકે એની સામાન્ય લાક્ષણિકતાઓની આપણે ચર્ચા કરીશું બરાબર સામાન્ય લાક્ષણિકતાઓ ચાલી વાત કરીએ જરા એની સામાન્ય લાક્ષણિકતાઓની ચલો આગળ વધીએ તો સામાન્ય લાક્ષણિકતાઓ જો વાત કરીએ તો સૌથી પહેલા તો એક વસ્તુ યાદ રાખો કે કોશરસ પટલ છે એ અર્ધતરલ હોય છે કેવું હોય છે બેટા કોશરસ પટલ એ અર્ધતરલ છે थोड़ू दबाय परिणाम शुं अणुओनी अवर जवर एना कारणे सरळताथी थई शके छे एनो फायदो शुं थाय के अणुओनी अवर जवर अणुओनी अवर जवर पटल आर पार अवर जवर थे सरलता जो बात करिए तो कोशीय वृद्धि में आ कोशरस पटल से मददरूप थत हो बीजो अब कही तो कोशीय वृद्धि में मददरूप थे शाने समझिए तो आपणे जाणीए छीए कोशीय वृद्धि एटले शुं तो कोष छे एनो विकास थाय कोष मोटो बने तो परिणामे एना कोशरसनी अंदर वधारो थाय कोशरसने अमाउंट वधे छे
અને એની અંદર રહેલી ઇલાસ્ટિસિટીને કારણે એ કોષરસ પટલ છે ધીમે ધીમે મોટું થાય છે. જ્યારે કોષરસ પટલનો પરિઘનો વિસ્તાર વધે છે ત્યારે કોષ વૃદ્ધિ પામે છે એમ કહી શકાય. ઓકે, એની સિવાય બીજું શું કામ? તો આ જે કોષરસ પટલ છે એ આજુબાજુના જે કોષો હોય છે એની સાથે જોડાણ સાધવાનું કામ કરે છે, જેના કારણે એક કોષમાંથી બીજા કોષમાં દ્રવ્યોનું વહન સરળતાથી થઈ શકે. બરાબર, તો આપણે એમ કહીશું કે કોષીય જોડાણનું કાર્ય કરે છે. અહીંયા આગળ એમ કહી શકાય આપણે કે એ કોષીય જોડાણનું કાર્ય કરે છે, કોષીય જોડાણનું કાર્ય કરે છે. ઓકે, પછીની વાત કરીએ નેક્સ્ટ. તો કોષીય જોડાણ પછી બીજું અગત્યનું કામ શું છે? તો કોષરસ પટલ છે એ કોષ વિભાજનના કાર્યમાં પણ અગત્યની ભૂમિકા ભજવે છે. બરાબર, કેમ કે જ્યારે કોષનું આપણે જે આગળ વર્ણન આવશે કોષ વિભાજન વિશે ચર્ચા કરશું ત્યારે વિગતવાર આવશે. પરંતુ જ્યારે કોષ છે એનું વિભાજન થવું એટલે શું? કોષના વૃદ્ધિના તબક્કા દરમિયાન કોષ આપણે ભણશું આગળ, તો ત્યારે જ્યારે કોષ કેન્દ્રો જે નિર્માણ પામે છે બે અને એની ફરતે કોષરસ પટલ વિટળાય ત્યારે નંબર બે કોષમાંથી બન્યા કહેવાય. એટલે સૌથી અગત્યની વાત કોષ વિભાજનમાં પણ મદદરૂપ થાય છે. એના પછી વાત કરીએ કોષ વિભાજનમાં મદદરૂપ થાય છે તો એમાં અગત્યનો ભાગ ભજવે છે એમ કહી શકાય. એની સિવાય વાત કરીએ તો આ જે કોષ છે એની અંદર ઘણા કોષો એવા છે, ખાસ કરીને આપણે વાત કરી હતી કે પ્રોટિસ્ટા અને બધા જે સજીવો છે એટલે કે અમીબા છે, પેરામિશિયમ છે. બરાબર, એવા જે પ્રોટિસ્ટા વિભાગના, અમે ખાસ કરીને તમે અમીબા વિશે તો ધોરણ 10 માં ભણ્યા છો, 10મા ધોરણમાં તમારે યાદ હોય તો અમીબામાં પોષણ એવો એક મુદ્દો આવતો હતો. ત્યારે તમે એવું શીખ્યા હતા કે અમીબા છે એ આંગળી જેવા ખોટા પ્રવૃત્તિઓને ફેલાવી અને ખોરાકના કણને સંપૂર્ણપણે આવરી લે અને ત્યાર પછી એને અંતઃગ્રહણ કરે છે. તો આ જે અંતઃગ્રહણ અથવા તો અંતઃભક્ષણની જે પ્રક્રિયાઓ છે એમાં પણ ખરેખર ખોટા પગ ક્યાંથી બનાવે, કોના થ્રુ બને છે? ખરેખર તો કોષરસ પટલ દ્વારા બનેલી રચના છે. તો આવા અંતઃભક્ષણની ક્રિયામાં પણ કોષરસ પટલ મદદરૂપ થાય છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે અંતઃભક્ષણમાં, અંતઃભક્ષણના કાર્યમાં, અંતઃભક્ષણના કાર્યમાં મદદરૂપ થાય છે. ઓકે, તો આપણે આ વાત કરીએ ત્યારે ઓવરવ્યૂ આમ ખાસ કરીને કહીએ તો એક સામાન્ય રચનાની વાત કરી અને કોષરસ પટલના જે કાર્યો છે એને થોડાક સરળતાથી સમજવાનો પ્રયત્ન કર્યો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આનાથી આગળ જઈશું કે કોષરસ પટલ છે એની અંદર એના દ્વારા જુદા જુદા દ્રવ્યોનું વહન કઈ રીતે થાય છે. કેમ કે વહન છે એની અંદર સામાન્ય રીતે એવો સિદ્ધાંત હોય છે, તમે શીખ્યા છો ધોરણ 9 ની અંદર, એને કદાચ જો તમારી પાસે કોઈ ટેક્સ્ટ બુક હોય તો કદાચ રિફર કરી લેજો, થોડું બહુ મજા આવશે ભણવાની. તો આપણે એવું શીખેલા કે જ્યારે દ્રવ્યો છે એ કોષની અંદર કે બહાર આવાગમન પામે છે, એની અવર જવર જે થાય છે, આપલે જે થાય છે, એના માટે કેટલીક બાબતો છે. તમે આશ્રુતિની ઘટના શીખેલા છો, પ્રસરણને શીખેલા છો. બરાબર, ત્યાં તમે એવું શીખ્યા હતા કે આશ્રુતિની ક્રિયા છે એ પાણી માટે આશ્રુતિ, હવા માટે આપણે પ્રસરણની વાત કરી હતી વાયુઓ માટે. તો એ ઘટનાઓ હંમેશા કોઈ પણ દ્રવ્યનું વહન ક્યાં થાય? તો કે પોતાના વધુ સંકેન્દ્રથી પોતાના ઓછા સંકેન્દ્ર તરફ આ ઘટના બનતી હોય છે. તો આ બધી ઘટનાઓ એ કેવી રીતે થાય છે આપણે અહીંયા આગળ બે પ્રકારના વહનને ભણવાના આવશે, જો કે નેક્સ્ટ લેક્ચરમાં વધારે એની ચર્ચા કરશું આપણે. તો આ કોષરસ પટલ થ્રુ જે વહન થાય છે એ વહન કઈ રીતે થાય છે એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું. પણ મેં તમને વાત કરી તેમ વચ્ચે તો પ્રશ્નો પૂછતા હું ભૂલી ગયો છું, પણ હવે સૌથી પહેલા આપણે અગત્યના કેટલાક પ્રશ્નો જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. ઓકે, તો પ્રશ્ન નંબર 1, કોષરસ પટલ શેનું બનેલું હોય છે? નંબર 1, કોષરસ પટલના બંધારણીય ઘટકો કયા કયા છે? બરાબર ને, બીજો પ્રશ્ન બીજી રીતે પૂછીએ તો પ્રશ્ન પહેલો જ છે, શું છે? કે કોષરસ પટલના બંધારણીય ઘટકો કયા કયા છે? ઓકે, તો પ્રશ્ન નંબર 2, સેન્ડવિચ મોડલ જે હતું કોષરસ પટલનું સેન્ડવિચ મોડલ, એની અંદર લિપિડ અને પ્રોટીનની ગોઠવણી કયા પ્રકારની હોય છે? બરાબર ને, આપણે એક પ્રકાર એનો કહો તો કયા પ્રકારે ગોઠવાયેલી હોય છે. ઓકે, ત્રીજો પ્રશ્ન તમારો, ત્રીજો અને છેલ્લો, બરાબર એમ કહીએ, ચલો ત્રીજો અને છેલ્લો પ્રશ્ન, તો આપણું જે ફ્લુઇડ મોઝેક મોડલ છે, ફ્લુઇડ મોઝેક મોડલ એ ક્યારે આપવામાં આવ્યું? આ ત્રણેય પ્રશ્નોનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે. અને ખાસ વિડીયોને શેર કરવાનું ન ભૂલતા. બરાબર ને, જોવાય છે આટલા બધા તો સાથે લાઇક આપો એટલે મને ખબર પડે કેટલા વિદ્યાર્થીઓ સંપૂર્ણપણે જોવે છે. અને શેર ખાસ કરજો જેથી કરીને વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આપણે ચેનલને પહોંચાડી શકાય. બરાબર, તો નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ, ત્યાં સુધી આવજો, ટેક કેર ઓફ યોર સેલ્ફ, થેન્ક યુ વેરી મચ.